गांधीनगर મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાણકારી અત્યારે સામે આવી છે। શક્યતાઓ જોવાઈ રહી છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સપ્ટેમ્બર મહિનામાં યોજાઈ શકે છે। સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે। કોરોનાના કેસ અત્યારે જે ઘટી રહ્યા છે તેને લઈને ચૂંટણી પંચ દ્વારા સેન્સ લેવામાં આવી છે। અને બીજી તરફ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી। જે કિંજલ, જે રીતે કેસ સતત વધારો થયો હતો બીજી લહેરની અંદર, તેના કારણે ગાંધીનગરની જે મહાનગરપાલિકાની ચૂંટણી હતી તે સ્થગિત રાખવી પડી હતી। જોકે તેને નોટિફિકેશન પણ બહાર પડી ચૂક્યું હતું અને તેની સાથે તમામ જે ઉમેદવારો હતા તેમણે કેમ્પેન પણ શરૂ કરી દીધું હતું। પરંતુ જે રીતે સતત કેસો વધ્યા હતા તેના કારણે ચૂંટણી સ્થગિત રાખવામાં આવી હતી। પરંતુ જે રીતે હવે કેસોમાં ઘટાડો થયો છે ત્યારે ઇલેક્શન કમિશન દ્વારા પણ આ અંગે સેન્સ લેવામાં આવી છે। અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે, કલેક્ટર સાથે ચર્ચા કરવામાં આવી છે। તો એક તરફ જ્યાં ઇલેક્શન કમિશન દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે, બીજી તરફ ભાજપે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભાજપે પણ પોતાના જેટલા પણ ઉમેદવારો છે તેમને પોતાના જે ચૂંટણી કાર્યાલય છે તે ફરી શરૂ કરવાના કહ્યા છે। તેની સાથે જ એક જનસંપર્ક છે, જનસંપર્ક પણ ફરીથી શરૂ કરવાનું કહી દીધું છે। એક અંદાજ પ્રમાણે જો સતત કેસોમાં ઘટાડો થશે તો સપ્ટેમ્બરના ત્રીજા વીકની આસપાસ ચૂંટણીનું આયોજન થઈ શકે છે। જે કિંજલ, આભાર માહિતી આપવા બદલ। તો જે રીતે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે તેને જોતા ચૂંટણી પંચ દ્વારા સેન્સ લેવામાં આવી ગાંધીનગરના ચૂંટણી પ્રભારી હોદ્દેદારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ તમામની વચ્ચે શક્યતાઓ જોવાઈ રહી છે કે હવે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જો આવી જ રીતે કોરોનાના કેસમાં સતત ઘટાડો થશે તો સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે।